સુરતના અઠવા લાયન્સ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં નોંધાયેલા બિલ્ડર આરિફ કુરેશીના હત્યા પ્રકરણમાં સુરત શહેરની અઠવા લાયન્સ પોલીસે અગાઉ ફૈઝ મુલ્લા અને તબરેઝ મુલ્લાની ધરપકડ કરી હતી અને નાણાકીય લેતી દેતીમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. જોકે અઠવા લાયન્સ પોલીસે આ બંને યુવકોની ધરપકડ કર્યા બાદ હવે આ કેસમાં નવું અપડેટ સામે આવ્યું છે, જેમાં આ કેસમાં આ બંને યુવકોના પિતા ફારૂક તલ્લોઈની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. જી હા, ફારૂક તલ્લોઈની ધરપકડ કરી લેવામાં આવી છે, જેઓના પુત્ર ફૈઝ મુલ્લા અને તબરેઝ મુલ્લા છે. ફારૂક તલ્લોઈ જે સુરત શહેરના સગરામપુરા વિસ્તારના રહેવાસી છે અને તેમની ફારૂક તલ્લોઈની બિલ્ડર આરિફ કુરેશી સાથેની તકરારમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે, જ્યાં ફારૂક તલ્લોઈની પણ હવે મર્ડરના ગુનામાં અઠવા લાયન્સ પોલીસે ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં થયેલી બિલ્ડર આરિફ કુરેશીની કરપીણ હત્યા બાદ હવે વધુ એક નવું અપડેટ સામે આવ્યું છે, જ્યાં હવે આ પ્રકરણમાં ફારૂક તલ્લોઈની ધરપકડ કરી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં અઠવા લાયન્સ પોલીસે આ ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં ફૈઝ મુલ્લા અને તબરેઝ મુલ્લા નામના બે ભાઈઓની સંડોવણી સામે આવી હતી. ત્યારે હવે આ બંનેના પિતા ફારૂક તલ્લોઈને પણ અઠવા લાયન્સ પોલીસે ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આ ત્રણેય હવે અઠવા લાયન્સ પોલીસ દ્વારા રિમાન્ડ મેળવવામાં આવશે અને રિમાન્ડ બાદ હવે આમાં વધુ તપાસ થશે. ઉલ્લેખનીય છે કે બિલ્ડર આરિફ કુરેશી પ્રકરણમાં હવે વધુ એક ધરપકડ નોંધાઈ ચૂકી છે, જેમાં હવે ફારૂક તલ્લોઈની ધરપકડ અઠવા લાયન્સ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ફારૂક તલ્લોઈ સામે પણ હવે મર્ડરનો ગુનો ફિટ થઈ ચૂક્યો છે અને હવે બંને પુત્રો સહિત પિતાની પણ હવે મર્ડરના ગુનામાં સુરત પોલીસે ધરપકડ કરી છે. ત્યારે હવે આ બંને ત્રણેયના રિમાન્ડ મેળવવાની તજવીજ સુરત પોલીસ હાથ ધરી રહી છે. આ ત્રણેયને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ રિમાન્ડ મેળવવામાં આવશે અને આગળની તપાસ આગળ ધપાવવામાં આવશે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.